નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર લેક્ચર નંબર 5. તો મિત્રો, આજે આપણે તમારું પૂરક વાંચનનું ત્રીજું ચેપ્ટર રૂપાળું મારું ગામડું કાવ્ય છે એ જોવાનું છે. તો પેજ નંબર 74 ઉપર બુકમાં તમારું ધ્યાન. તો ગામડા વિશેનું એક કાવ્ય છે, કોને લખેલું છે? જયંતીલાલ માલધારીએ. આનો પ્રકાર છે, સાહિત્ય પ્રકાર છે ભાવગીત. ભાવગીત છે બરાબર. એના કવિ કોણ છે? જયંતીલાલ માલધારી. તો ચાલો આજે આપણે સમજીએ. તો સૌ પ્રથમ આપણે કવિનો પરિચય મેળવીએ. જન્મ 1909 અને અવસાન 1990. જયંતીલાલ નાનજીભાઈ માલધારીનો જન્મ રાજકોટ જિલ્લાના શિવરાજગઢ ગામે થયો હતો. શિવરાજગઢ ગામે એમનો જન્મ થયો હતો. ધરતીના છોરું અને ગ્રામ સ્વરાજના પાયા તેમના જાણીતા પુસ્તકો છે. બરાબર, ધરતીના છોરું અને ગ્રામ સ્વરાજના પાયા એમને લખેલા જાણીતા થયેલા પુસ્તકો છે. વર્ષો સુધી એમણે દૈનિક પત્રોમાં કટાર લેખન કર્યું હતું. દૈનિક પત્રો એટલે કે રોજ ન્યૂઝપેપર આવે, છાપું આવે, એમાં એની એમ કે એક કોલમ આવતી હતી, એમાં એમને લેખન કર્યું હતું, એમાં એનું એમ કે લેખન આવતું હતું. આ ભાવગીતમાં કવિએ રમણીયામણા ગામડાની તસવીર આલેખી છે. મેં તમને આગળ કીધું ને કે સાહિત્ય પ્રકાર કયો છે? ભાવગીત છે બરાબર. તો આમાં રળિયામણું ગામડું છે સરસ મજાનું, એની તસવીર આલેખી છે. આપણે એનું ચિત્ર ખડું કર્યું છે આપણી સમક્ષ. સુખ અને દુઃખના પ્રસંગોએ આખું ગામ એકબીજાને મદદ કરે છે. ગામના સૌ એકમેકમાં ગૂંથાયેલા છે. આવા ભાવસભર સહકારની વાત આ ગીતમાં છે. સુખમાં અને દુઃખમાં ગામના જે લોકો છે એકબીજાને મદદ કરે છે, હળી મળીને સંપીને રહે છે અને એકબેકમાં ગૂંથાયેલા છે. એકમેકની સાથે સંકળાયેલા છે આખા ગામના લોકો છે. આવા ભાવસભર સહકારની વાત આ ગીતમાં આલેખી છે. તો આજે આપણે આ ગીતમાં એમ કે આવું ભાવસભર ગીત જોવાનું છે, એમાં એની એમ કે વાત કરવામાં આવી છે બરાબર. તો એક આવું સરસ રણિયામનું ગામડું છે અને કવિ શ્રી જયંતીલાલ માલધારીએ એના વિશે વાત કરી છે. તો આજે આપણે એ જોશું, એ કાવ્ય આજે આપણે જોશું. તો પેજ નંબર 74 ઉપર તમે જો કાવ્ય આપેલું છે એ. તો ચાલો આજે આપણે કાવ્ય સમજીએ. રૂપાળું મારું ગામડું. ગાજે છે ગીત જ્યાં હેતનાર, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. શું કહે છે? કે જ્યાં હેતના ગીત ગાજે છે એટલે કે હેતરૂપી, એકબીજા લોકોમાં હેત છે એમ કે પ્રેમભાવ છે, એવા જ્યાં ગીત ગાજે છે એવું રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું છે. એમ કે રંગ ભર્યું છે, સુખ દુઃખમાં એકબીજા લોકો એકબીજાને સાથ આપે છે. રૂપાળું નાનું મારું ગામડું, એમ કે રૂપાળું રણિયામનું છે, સુંદર છે મારું ગામડું. નદીઓના ધીમા મીઠા નીર રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. એમ કે નદી આપણે જોઈએ છીએ કે ગમે ગામ કે શહેર કે હોય તો એમાંથી નદી પસાર થતી હોય ને, તો અહીંયા પણ ગામડામાં એક નાની સરસ મજાની નદી. તો એમ કે નદીઓના ધીમા ધીમા મીઠા મીઠા નીર, નીર એટલે પાણી. અહીંયા જુઓ, નદીઓના ધીમા મીઠા નીર રે, એમ કે વહ્યા જાય છે, વહે છે. આવું એમ કે સરસ મજાનું રંગ ભર્યું નાનું રૂપાળું મારું સુંદર મજાનું ગામ છે. સુખમાં સુખિયા સૌ સાથ મારે. હવે શું કહે છે આગળની પંક્તિમાં? કે સુખમાં સુખિયા સૌ સાથ મારે, કે જ્યારે સુખનો પ્રસંગ હોય, સારો પ્રસંગ હોય, ત્યારે સુખમાં બહુ બધા સૌ સાથે રહે છે એમ. સુખમાં બધા સુખિયા સાથે રહે છે એમ, લોકો એકબીજા સાથે રહે છે. રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું, દુઃખમાં ભેડું છે આખું ગામ રહેશે. હવે કહે છે કે સુખમાં જ્યારે સુખનો પ્રસંગ હોય ત્યારે પણ બધા સાથે રહે છે અને જ્યારે કોઈ દુઃખદ પ્રસંગ હોય ત્યારે પણ એમ કે ગામના લોકો એકબીજાને મદદ કરે છે. કે એવું નથી કે સુખમાં જ સાથે રહે ને દુઃખમાં કોઈ સાથ આપતું નથી, પણ મારા ગામમાં તો એમ કે સુખ હોય કે દુઃખ હોય બધા એમ કે એકબીજાને મદદ કરે છે, એકબીજા સાથે હળી મળીને રહે છે. રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું, કહે છે કે મારું આવું સરસ નાનું એવું ગામડું છે રંગ ભર્યું એમ. ધરતી ખેડે છે સૌ સાથ મારે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. કે ધરતી ખેડે છે, હવે ખેડૂત હોય, કૃષિઓ બરાબર, કૃષક તો એમ કે આપણે જોઈએ છીએ કે આપણા દેશ છે એ મોટે ભાગે કૃષિ પ્રધાન છે. તો એમ કે ખેડૂતો છે એ ધરતી ખેડે છે એટલે કે જમીનને ખેડે છે અને ખેતી કરે છે બધા સાથમાં હળી મળીને સંપીને એમ. ધંધા વિનાનું નથી કોઈ રહે, જો શું કહે છે કે ધંધા વિનાનું કોઈ નથી, બધા કોઈકને કોઈક કાંઈકને કાંઈક ધંધો પોતાનો કરે જ છે, કોઈ એવું નવરું બેસતું નથી એમ. તો પેજ નંબર 74 ઉપરનું આટલું કાવ્ય આપણે જોયું. તો શું કહે છે કે જ્યાં હેતરૂપી ગીત ગાજે છે એમ કે એવું સરસ મજાનું રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું છે. નદીઓના ધીમા મીઠા નીર રે, નદીઓ એમ કે સરસ મજાની નદી વહી જાય છે, એના મીઠા મીઠા નીર છે, મીઠું મીઠું એનું પાણી છે અને એમાંથી આખું ગામ છે એ પોષણ મેળવે છે.
આવી રીતે સિંચાઈમાં પણ એનું પાણી ઉપયોગમાં આવે છે. સુખમાં સુખિયા સૌ સાથ મારે, દુઃખમાં ભેડું છે આખું ગામ રે. હવે સુખમાં એમ કે એકબીજા લોકો એકબીજાને મદદ કરે છે અને દુઃખમાં એમ કે આખું ગામ છે એ ભેગું છે, એકબીજાને મદદ કરે છે, કોઈ કોઈ આરે મન દુઃખ નથી એમ. ધરતી ખેરે છે સૌ સાથ મારે, હવે બધા સાથે મળીને જમીન એમ કે વાવ ખેડે છે અને વાવણી કરે છે. ધંધા વિનાનું નથી કોઈ રે, એમ કે કોઈ ધંધા વગરનું નથી, કોઈ નવરું બેસતું નથી, બધા સૌ સૌ પોતપોતાનું કંઈક ને કંઈક કામ કરે છે. બરાબર, તો આપણે જોયું કે આ કાવ્યમાં આગળ, તો હવે આગળનું કાવ્ય જોઈએ પેજ નંબર 75 ઉપર. આગળ જોઈએ પેજ નંબર 75 ઉપર. રંગ શું કીધું હતું કે ધંધા વિનાનું નથી કોઈ રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હવે જોઈએ, ઘેર ઘેર ઘંટીઓ ગાજતી રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. શું કહે છે કે ઘેર ઘેર ઘંટીઓ ગાજતી, આપણે જોઈએ છીએ કે પહેલાંના સમયમાં છે કે આવી રીતે એ દરેક ઘરે સવારમાં અનાજ દળાતું, ઘરે ઘરે ઘંટીઓ હતી. બરાબર, આજના જમાનાની જેમ આપણે કેમ એક ફ્લોર મિલ હોય ઘંટી હોય, અહીંયા લોટ મૂક્યા વિશે દરવા, એવું નહોતું, સૌ હાથેથી એમ કે ઘંટી દોરતા હતા. તો ઘેર ઘેર ઘંટી ગાજતી, જો ગાજતી એટલે એનો સરસ અવાજ આવતો હતો. રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું, રેટિયાનો મીઠો રણકાર રે, રંગ ભર્યું નાનું રૂપારું મારું ગામડું. જોઈએ છે કે પહેલાં રેટીઓ પણ ચલાવતા ને, તો તેમ કે રેટિયાનો મીઠો રણકાર, આઝાદી પહેલાં ગાંધીજી બધાને રેટિયાની એમ કે તાલીમ આપેલી હતી, તો એમ કે રેટિયાનો મીઠો રણકાર, એનાથી કાપડ વણતા હતા, એનું પણ એમ કે રણકાર, એના અવાજને કેવો કીધો છે, રણકાર કીધો છે. રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું, ખટક ખટું કે સાળ સામટી રે. હવે એમાંથી રેટીઓ ચલાવે એટલે એમાંથી કાપડ નીકળે ને, તો રૂ હોય એમાંથી એમ કે તાર નીકળે, દોરાનો તાર બનીને નીકળે. ખટક ખટું કે સાળ સામટી રે, એટલે સાળ એટલે શું કે કાપડ વણવાનું ઓજાર. હવે ખટક ખટું કે એટલે એમ કે એનો એવો અવાજ આવે છે, ખટક ખટક એમ કા એમ કે સાળ સામટી રે, કે બધાના ઘરેથી રેટિયાનો રણકાર આવતો હોય, બધા રેટીઓ ચલાવતા હોય તો એનો એમ કે અવાજ આવે છે, અને ખટક ખટક જે સાળનો અવાજ, સાળ એટલે કાપડ વણવાનું એક ઓજાર, એને સાળ કહેવાય, તો એમ કે એનો અવાજ આવે છે. રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું, તો આવું સરસ એમ કે મારું ગામ છે. ઊંચા નીચાના નથી ભેદ રે, અહીંયા એમ કે કોઈ પણ જાતિના ભેદ નથી, ઊંચ નીચના ભેદ નથી કે આ વ્યક્તિ નાનો, આ વ્યક્તિ મોટો, આ તુચ્છ કે આ એમ પૈસાદાર, એવું કોઈને અભિમાન નથી. બધા હળીમળીને, બધાય સરખા, બરાબર, ગામના લોકો બધા સરખા, એવી રીતે એમ કે બધા હળીમળીને રહે છે, ઊંચા નીચાના ભેદ નથી. રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું, કામધેનુ સમાણી ગાવડી રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. કામધેનુ, કામધેનુ સમાણી ગામ ગાવડી, ગાવડી એટલે ગાય, સમાણી એટલે જેવી સરખી એમ. કામધેનુ એટલે શું કે આપણી મનોકામના પૂરી કરનાર એક કલ્પિત ગાય, એને કામધેનુ કહેવાય, કે આપણે એની પાસેથી જે આપણે માંગીએ, બરાબર, આપણે જે મનોકામના હોય, મનની ઈચ્છા હોય એ આપણે પૂરી કરે એવી ગાયને કામધેનુ કહેવાય. એમ કે તો એની ઉપમા આપી છે કે મારા ગામમાં, મારા ગામડામાં જે ગાય છે એ બધી કામધેનુ જેવી ગાય છે, એમ ગાયને એની ઉપમા આપેલી છે. ગાય આપણે જોઈએ છીએ કે નાનું એવું ગામડું હોય તો અહીંયા ખેતી કરવા માટે બળદ નહીં હોય, તો સામે પછી ગાય ભેંસે હોય ને દૂધ માટે, દૂધાણા માટે બરાબર, તો એમ કે મારા ગામમાં જે ગાવડીઓ છે એ પણ એમ કે કામધેનુ જેવી છે એમ. ધીંગી ધુરાના ધરનાર રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. બરાબર, એમ કે ધીંગી ધુરા, ધીંગી એટલે કે મારી આવી ધીંગી ધુરા છે, ધરા છે ધુરા, બરાબર, એની ધરનાર રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. આગળ જોઈએ, અંતર પ્રકાશ સૌની આંખ મારે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. અંતર એટલે મન આપણું, બરાબર, હૃદય. અંતર પ્રકાશ, મનનું તેજ સૌની આંખમાં છે, મનરૂપી જે મન છે એ બધાના ચોખ્ખા છે, અંતર ચોખ્ખું છે બધાનું, એકબીજા પ્રત્યે ઈર્ષાભાવ નથી, બરાબર, લાગણી છે, પ્રેમ છે, આખા ગામમાં નાનું એવું સરસ મજાનું ગામડું છે. એ અંતરનો પ્રકાશ છે, મનનો પ્રકાશ છે એ સૌની આંખમાં એમ કે દેખાય છે, ઝગમગે છે. બરાબર, કહે છે કે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું, આવું સરસ એમ કે મારું ગામડું છે. ધરતી ધ્રુજે છે જેને પાય રે, હવે શું કહે છે, ધરતી ધ્રુજે છે જેને પાય રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હવે હવે એમ કે એવા છે કે પગ મૂકતા ધરતી ધ્રુજે છે, એમ કે એવા લોકો છે મજબૂત બળવાન, કે ધરતી ધ્રુજે છે જેને પાય રે, પાય એટલે પગ, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું, એમ કે ધરતી ધ્રુજે છે જેને પગ મૂકવાથી ધરતી ધ્રુજે છે, એવા એવા એમ કે લોકો છે.
સામું જોવે ત્યાં હેત નિતરે રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. શું કહે છે કે એકબીજાની સામું જોવે ત્યાં હેત નિતરે, એટલે કે બધા પ્રેમભાવથી લાગણીભાવથી રહે છે, કોઈને કોઈના પ્રત્યે અભિમાન નથી, અહંકાર નથી, ઈર્ષા નથી, બધાને એકબીજા પ્રત્યે હેત છે, હેત નિતરે રે. બરાબર, તો રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું, આંખડી એ અમી છલકાઈ રે, એકબીજાની આંખમાં, લોકોની આંખમાં, એમ કે ગામના લોકોની આંખમાં અમી છલકાઈ છે, અમી એટલે હેત છલકાઈ છે, એવું એમ કે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું છે, સુંદર મજાનું. સંત વિનોબાની વાણી એ રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. બસ સંત વિનોબાની વાણીનો જ્યાં ગુંજારો થાય છે, એવું એમ કે સરસ મજાનું મારું રૂપાળું એવું મારું ગામડું છે. ગાંધી બાપુનો જય જયકાર રે, બરાબર, ગાંધી બાપુનો એમ કે આપણા રાષ્ટ્રપિતા જે છે એનો એમ કે જય જયકાર થાય છે, એવું મારું રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું છે. તો વિદ્યાર્થી મિત્રો, રૂપાળું મારું ગામડું કાવ્ય આપણે જોયું, તો એમાં એમ કે ગામડાની રમણીયતાનું વર્ણન કર્યું છે કવિ જયંતિલાલ માલધારીએ, બરાબર. તો તમને સમજાણું હશે તો તમારે સરસ મજાનું એક વખત ગાવાનું છે રાગમાં, બરાબર. ગાજે જે ગીત જ્યાં હે તનારે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું, આવો એનો સાજ છે. તો સરસ મજાનું બધાએ તમારે આખું કાવ્ય ગાવાનું છે, બરાબર. અને બધાને કાવ્ય સમજાઈ ગયું છે, તો હવે તમારે આજે હોમવર્કમાં ટીપણ લખવાના છે, અને કાવ્ય છે એ રફ નોટમાં ટીપણ અને કાવ્ય રફ નોટમાં લખવાનું છે, અને સરસ મજાનું તમારે આ કાવ્ય છે એને ગાવાનું છે, બરાબર. સરસ મજાના રાગમાં તમારે લોકોએ ગાવાનું છે. તો આજનો લેક્ચર છે અહીંયા સુધી રાખીએ, ફરી મળીશું આવતા લેક્ચરમાં. અસ્તુ, જય હિન્દ.